સુરતના સુમુલ ડેરી રોડ પર આવેલ ગુજરાતી અને ઊડિયા માધ્યમિકની શાળા બંધ કરી અનેત્ર ખસેડતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જૂની શાળામાં જ ફરી અભ્યાસ શરૂ કરવા માટે વિદ્યાર્થીએ શિક્ષણ સમિતિ પર રજૂઆત કરવામાં આવી છે શિક્ષણ સમિતિમાં કરવામાં આવેલ રજૂઆત પ્રમાણે સુમુલ ડેરી વિસ્તારમાં સ્લમ તરીકે જાણીતો છે આ વિસ્તારના રહેવાસીઓ ગુજરાત સરકારના સર્વેના આધારે રેખા હેઠળ જીવતા પરિવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે જેથી આ વિસ્તારના બાળકોને શાળા એકસો સિતોતેર ગુજરાતી ઉડિયા માધ્યમમાં માં ત્રણસો થી ચારસો બાળકોને અભ્યાસ કરવામાં આવતો હતો જોકે છેલ્લા દસ મહિના અગાઉ ઓચિંતો નિર્ણય લઈ આઠ થી નવ મહિના પગલે શિક્ષણ કાર્ય બંધ કરી આ વિસ્તાર ની પાંચ કિલોમીટર દૂર આવેલી શાળા ક્રમાંક એકસો કરવામાં આવ્યું છે જેના કારણે બાળકોને જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને કોઈ રીતે બાળકોને મોકલવા સમર્થ થવા હોવાની જૂની એકસો છોતેર એકસો સિત્તોતેર શાળામાં શિક્ષણ કાર્ય ચાલુ રાખવા કરવા માટે રજૂઆત કરવામાં આવી છે સાવિર સૈટ સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ સુરત